નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેકિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સંખ્યા સાથે રમત પ્રકાર નંબર 3 હતું એમાં આપણે આગળ વધીએ. તો છેલ્લે સ્વાધ્યાય 3.3 હતો એનો દાખલો પહેલો જોયો હતો. દાખલો 2 હવે એમાં જોઈએ તો એવું કે છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. વિભાજ્ય છે તે નક્કી કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કહું તો મેં તમને અગાઉ કહેલું હતું કે જ્યારે આપણે આ સ્વાધ્યાય 3.3.4 ચાલુ કર્યું એની પહેલા આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે શીખી ગયા. હવે વિભાજ્યતાની ચાવીઓ મેં તમને લખાવી હતી, ભાગી કરવા આપી હતી, એના પછી સોર્ટ ટ્રીક જોઈ હતી આપણે, દાખલો પહેલો જોયો હતો, દાખલા પહેલામાં દરેક ચાવીનો ઉપયોગ કર્યો હતો. તો હવે તમને એકદમ મગજમાં બેસી ગઈ હોય કે તમને રાત્રે ઉઠાડીને પણ કોઈ એમ કહે કે ભાઈ 4ની ચાવી બોલ કે 11ની ચાવી બોલ તો તમે ફટાફટ બોલી જશો. તો હવે એ જ ચાવીઓ છે એનો આપણે અહીંયા કણે ઉપયોગ કરવાનો રહે છે. તો જોઈએ પેલું 4 અને 8 વડે વિભાજ્ય ચાવીઓ માટે દાખલો પેલો 572. 4 અને 8 વડે વિભાજ્ય જોવાનું છે. પેલા જોઈએ 4 વડે, તો એના માટે આપણે શું યાદ રાખેલું હતું કે જે સંખ્યાનો છેલ્લા 2 અંકો 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 8 વડે વિભાજ્ય છે, 4 વડે વિભાજ્ય છે. છેલ્લા 2 અંકો 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા પણ 4 વડે વિભાજ્ય છે. આવી એક વ્યાખ્યા લખો એના માટેની. હવે એના છેલ્લા 2 અંક એટલે થાય આપણે 72. 72 છે ને 4 વડે ભાંગો તો જોઈએ 4 1 4 બાદ બાકી કરો તો 7 માંથી 4 જતો 3 ઉપર થી ઉતાર્યો બગડો 4 8 32 ઓકે શેષ વધે છે 0. મતલબ 72 ને આવડે 18 વડે ભાંગી સંખ્યા તો કે 0 વડે નિશેષ ભાંગી શકાય છે. તો આપેલ સંખ્યા છે 572 એને પણ આપણે 4 વડે નિશેષ ભાંગી શકાય છે. તો હવે આપણે અહીંયા જો ભાગાકાર તમારે દર્શાવવાનો છે, કેમ કે આપણે અહીંયા કહેવાનું છે કે 4 વડે ભાંગી શકાય છે કે નહીં, એટલા માટે તમારે ભાગાકાર દર્શાવવો જરૂરી છે. તો હવે આપેલી સંખ્યા છે 72 એને આપણે 4 વડે ભાંગી શક્યા તો આપણે 572 ને પણ 4 વડે ભાંગી શકાય છે. તો આપણે કહીશું કે 72 ને 2 અંક 4 વડે નીચે ભાગી શકાય. તો આપણે શું કહેશું 572 ને પણ 4 વડે નીચે ભાગી શકાય છે.
નીચે ભાગી શકાય છે અથવા તમે એમ લખી શકો ચાર વડે વિભાજ્ય છે. શું લખી શકો? ચાર વડે વિભાજ્ય છે. વિભાજ્ય એટલે કે નીચે ભાગી શકાય. વિભાજ્ય એટલે કે ચાર વડે નીચે ભાગી શકાય એવો મતલબ થાય એનો. બરોબર છે? એટલે આપણે આવી રીતના એને નક્કી કરશું. હવે આવી જ રીતના આજે આપણે શેના માટે નક્કી કરવાનું છે? આઠ માટે. શું કરવાનું છે? આઠ માટે નક્કી કરવાનું. તો હવે આઠ માટે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો શું હતું? તો કે આઠ વડે માટે પેલા આપણે એની ચાવી યાદ કરવી પડે. ચાવી માટે તો કે એના છેલ્લા ત્રણ અંકો છે, આપણી સંખ્યા છે ત્રણ અંકની જ છે. તો ત્રણ અંકો છે એટલે સીધો આપણે એનો ભાગાકાર કરીએ. 572 જોઈએ આઠ વડે ભાગાકાર થાય છે કે નહીં. 8 × 7 = 56. 5 બાકી કરો 6 માં 7 માં 6 જાય 1, 5 માં 5 જાય 0, ઉપરથી ઉતેરો બગડો. 8 × 8 બાદ બાકી કરો તો 4 વધે. મતલબ કે અહીંયા શેષ 4 વધે છે. તો આપણે એમ કહી શકીએ કે 8 વડે ની શેષ ભાંગી શકાતી નથી. તો કહેશું 572 ને 8 વડે ભાગતા શેષ 4 વધે છે. તેથી 572 8 વડે શું નથી? વિભાજ્ય નથી. શું કહેશું વિદ્યાર્થી મિત્રો? 8 વડે વિભાજ્ય નથી. આવી રીતના આપણે શું કરીશું? તો કે 4 વડે અને 8 વડે ભાંગતા જવાના છે. આગળ જોઈએ એનો દાખલા નંબર બીજો. મોટી સંખ્યા છે. પેલા આપણે શેના વડે જોવાનું? 4 વડે. 4 વડે હોય એટલે આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો પેલા એના માટે શું જોવાનું છે? તો કે કોઈ પણ બે સંખ્યા નહીં પણ છેલ્લી બે સંખ્યા. કઈ છેલ્લી બે સંખ્યા? એટલે તો કે 52. 4 વડે નિશેષ ભાગ્ય છે કે નહીં? 4 × 1 = 4, 5 માંથી 4 જાય તો 1, ઉપર ફેરો બગડો, 4 × 12 = 0, 0. તો 4 વડે નિશેષ ભાગ્ય છે. તો આના ઉપરથી આપણે શું કહીશું? કે 2 અંક ને 4 વડે વિભાજ્ય છે. તેથી આપેલ સંખ્યા 4 વડે કેવી છે? વિભાજ્ય છે એવું આપણે અહીંયા કહી દેશું. હવે એવી જ રીતના આપણે 8 વડે અને ભાગશું. હવે 8 વડેમાં તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કેટલા અંક લેવાના છે? તો કે છેલ્લા 3 અંક એટલે કે 352. 352 છે અને 8 વડે ભાંગો તો કે 8 × 32, 5 માંથી 2 જાય તો 3, 3 × 3 જાય તો 0, પછી ચાલો બગડો, 8 × 32 = 0, 0. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 8 વડે વિભાજ્ય છે. તો આપણે આને શું લખીશું? તો કે 72 ના છેલ્લા 3 અંકો કેટલા છે? 352 એ 8 વડે કેવા છે? વિભાજ્ય છે. તેથી આપેલ સંખ્યા પણ 8 વડે વિભાજ્ય છે. આવું આપણે અહીંયા લખી નાખીશું.
તો આ હતું આપણા માટે દાખલાઓ. હવે વિદ્યાર્થી મિત્રો એકદમ સાદા અને સરળ દાખલા છે, બાકીના દાખલા મારે ગણાવવાની પણ જરૂર રહે નહીં, એકદમ સાદી અને સરળ રીતે જ છે. તોય છતાં આપણે આમાંનો એસ નંબરનો દાખલો જોઈએ. એચ આવડી મોટી સંખ્યા આપેલી હોય ત્યારે આપણે આખો ભાંગાકાર કરવો પડે. હવે આખો ભાંગાકાર ન કરવો પડે એના માટે થઈને આવી વિભાજ્યતાની ચાવીઓ આપણને આપેલી છે, બરોબર છે? તો હવે આપણે એને જોઈએ તેના માટેના. તો કે પેલા હતું ચાર વડે, તો ચાર વડેમાં તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે શું હતું, તો કે છેલ્લા બે અંકો એટલે કે 72. ચાર વડે વિભાજ્ય છે કે નહીં જોવાનું. ચાર એકુ ચાર ત્રણ, ઉપર થી પેરો બગડો, ચાર અથા 32 0 0. ચાર વડે વિભાજ્ય છે તો આપણે કહેશું કે મોટેર ના છેલ્લા બે અંક 72 કે ચાર વડે કેવા છે, વિભાજ્ય છે. તેથી આપેલ સંખ્યા પણ ચાર વડે કઈ થશે, વિભાજ્ય છે. હવે આવી જ રીતના એના માટે જેના વડે 8 વડે ચેક કરી જોવાનું. હવે 8 વડે માટે ખબર છે છેલ્લી ત્રણ સંખ્યા 0 72. હવે શૂન્ય આપેલો છે તો શૂન્ય માટે કઈ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, શૂન્ય ના શૂન્ય એમને જ રાખી દેવાના. પછી સીધે સીધી એના પછીની સંખ્યા બે લઈ લેવાની, કેટલી, તો કે 72. હા, અને બાદ બાકી કર્યો તો શૂન્ય નો શૂન્ય, શૂન્ય માંથી શૂન્ય શૂન્ય, એટલે ઉપરથી ઉતર્યો 7. હવે હવે બગડો, પછી એના સાથે બગડો લઈ ગયો. હવે તો કે કઈ નહીં, હવે આપેલી સંખ્યા છે એને આપણે ભાગાકાર કરવાનો છે. હજુ આ 7 ના 7 એમને ઉતારેલા હતા, પછી બીજી સંખ્યા પણ હારે હારે ઉતારી હતી બગડો, એટલે બીજો શૂન્ય મૂક્યો. હવે તો કે હવે કઈ નહીં, સીધો ભાગાકાર કરો. ભાગાકાર કરીએ તો 8 9 72, તો શેષ વધે છે 0. આપણા માટે શેષ વધે છે કેટલા, તો કે 0. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કહી શકીએ કે અહીંયા 72 ભાંગી શકાય છે, તો કે હા, એટલે 0 72 છે એને આપણે શું કરીએ છીએ, 8 વડે નિશેષ ભાંગી શકાય છે. તો આપણે આપણે લખશું અહીંયા કણે વિભાજ્ય છેલ્લા ત્રણ અંક, છેલ્લા ત્રણ અંક ક્યાં હતા એ લખવાના, એ 8 વડે વિભાજ્ય છે છે, તો કે હા, તો આના ઉપરથી કહેશું કે તેથી આપેલ સંખ્યા પણ 8 વડે વિભાજ્ય, 8 વડે વિભાજ્ય છે, આવું આપણે લખ્યું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સાદી અને સરળ રીત જ છે. તો આપણે આ દાખલાઓ કે જે બાકીના દાખલાઓ છે એ તમારે તમારી જાતે ગણવાના રહે છે. જો બાકીના દાખલાઓ એકદમ સાદા અને સરળ જ છે, તમને માત્ર કહેવાનું 4 અને 8 વડે વિભાજ્ય છે કે નહીં ભાંગાકાર કરી અને ચેક કરી લેવાના, એટલે આવડી જાય. તો બાકીના દાખલા તમારે હોમવર્કની અંદર ભણવાના રહે છે. હવે જોઈએ આગળનો દાખલા નંબર 3.
विभाज्य ताणी चाली नो उपयोग करीने नीचेनामांथी कई संख्या 6 वडे विभाज्य थाय छे ते नक्की करो। छे तो नक्की करवानी छे विद्यार्थी मित्रों छ ने विभाज्य ताणी चावी याद करवानी तो छ ने विभाज्य ताणी चावी नी अंदर आपणे बे चावीओ उमेरेली हती कई तो कि एक छे बे अने बीजी छे त्रण नी चावी बरोबर छे तो अहीं आपणे बे अने त्रण नी चावी छे ए याद राखवानी थाय छे जोईए तो हवे आपणे एम कही शकीए अहीं कणे छ ની ચાવી નો વડે વિભાજ્ય હોય તો જ છ વડે વિભાજ્ય હોય। શું કહે છે? છ ની ચાવી માટે આપણે શું કીધું? તો કે જો બે અને ત્રણ ની ચાવી વડે કોઈ સંખ્યા વિભાજ્ય હોય તો જ તે કેટલા વડે? છ વડે વિભાજ્ય હોય। તો આ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ બે અને ત્રણ ની ચાવી વડે વિભાજ્ય હોય આપેલી સંખ્યા તો ને તો જ એ છ વડે વિભાજ્ય હોય। એટલે આપણે હવે દાખલાઓની અંદર જો બે ને ત્રણ ની ચાવી બંનેની ચાવી લાગતી હોય તો જ છ ની ચાવી માટે હા પાડવાની રહે છે, નહીતર નહીં। તો હવે જોઈએ એનો પહેલો દાખલો। હવે બે ની ચાવી છે એના માટે આપણે એવું યાદ રાખેલું હતું કે એનો એકમ નો અંક છે 2 4 6 8 0 છે કે નહીં ચેક કરવાનું છે। આપણે એવું કહીશું કે આપેલ સંખ્યા નો એકમ નો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4 છે। કેટલો છે? 4 છે। તેથી આપેલ સંખ્યા કેટલા વડે? 2 વડે કેવી થશે? વિભાજ્ય છે। એટલા વડે 2 વડે વિભાજ્ય છે। હવે 3 વડે જોઈ લેવાનું, તેના માટે તો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો ચેક કરવાનો છે। હવે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો તો 2 વધતા 9 વધતા 7 વધતા 1 વધતા 4 વધતા 7 2 ને 9 11 11 ને 7 18 18 ને 1 19 19 ને 4 23 23 ને 4 27 27 છે। 3 વડે વિભાજ્ય છે કે નહીં એને ચેક કરવાના છે તો ભાગાકાર કરો 27 ભાગ્યા 3 3 9 ને 27 મતલબ કે 3 વડે નિશેષ ભાંગી શકાય છે। તો હવે આપણે એમ કહીશું કે આપેલ સંખ્યા 3 વડે વિભાજ્ય છે। 3 વડે હવે જોયું કે અહીંયા 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે, તો મતલબ કે આપેલ સંખ્યા કઈ હશે? તો કે 6 વડે પણ વિભાજ્ય છે। તો હવે એનો ફાઈનલ જવાબ આપણે અહીંયા એવો લખશું કે આપેલ સંખ્યા 2 અને 3 વડે કેવી હોવાથી? વિભાજ્ય હોવાથી ૨૯ ૭૧ ૪૪ એ 6 વડે વિભાજ્ય છે। હવે કયું વિદ્યાર્થી મિત્રો કે આપેલી સંખ્યામાં બંને વડે વિભાજ્ય હતા એટલે આપણે 6 વડે વિભાજ્ય કહી
શક્યા. હવે માની લો કે કોઈ એકાદાની અંદર બે વડે કે ત્રણ વડે વિભાજ્ય ન હોય તો શું કરવાનું? તો જોઈએ એકાદી ઉદાહરણ. પેલા ચેક કરીએ તો કે બે વડે, બે વડે વિભાજ્ય છે કે નહીં, એટલા માટે આપણે જોઈએ કે આઠ આપેલ સંખ્યાનો એકમનો અંક આઠ છે તો એ બે વડે વિભાજ્ય છે. આપણે લખ્યું આપેલ સંખ્યાનો એકમનો અંક કેટલો છે? આઠ છે. તેથી શું કહીશું? બાર અઠાવન એ બારસો અઠાવન એ બે વડે કેવી થશે? વિભાજ્ય છે. ત્રણ વડે માટે આપણે ખબર છે કે અંકોનો સરવાળો કરવાનો. હવે અંકોનો સરવાળો કરો તો એક વત્તા બે વત્તા પાંચ વત્તા આઠ, સરવાળો કરો તો ત્રણ ત્રણ ને પાંચ આઠ, આઠ દુને સોળ, સોળ છે. એ ત્રણ વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરવાનું છે. તો ત્રણ પંચાને પંદર, શેષ વધે એક. મતલબ કે આપણે એવું કહેશું કે શેષ વધવાથી બારસો અઠાવન એ ત્રણ વડે વિભાજ્ય નથી. શું નથી? ત્રણ વડે વિભાજ્ય નથી. જો હવે અહીંયા આપણે એવું જોયું કે બે વડે વિભાજ્ય છે, ત્રણ વડે વિભાજ્ય નથી. તો આપણે એવું કહેશું કે આપેલ સંખ્યા છ વડે વિભાજ્ય નથી, કારણ તમારી સામે જ છે. કારણ સામે જ છે, બે વડે છે ને ત્રણ વડે નથી. આપણે બંને વડે હોય તો ને તો જ આપણે છ વડે વિભાજ્ય છે એવું લખવાનું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ અને આના બાકીના દાખલા તમારે જાતે ગણવાના છે. એટલે કે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ એનો દાખલો બીજો અને દાખલો ત્રીજો એ બાકીના મેં જે દાખલા કરાવ્યા એના સિવાયના તમારે જાતે ગણવાના છે અને એકદમ સરળ રીત જ છે. તમે અહીંયા જોયું માત્ર ને માત્ર ચાવીનો જ ઉપયોગ કરવાનો રહે છે. તો આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. હસ્તું.